तोरण समाचार विस्तार थी जोईशु। बजार में मोंघी दाट वेचाती खाद्य सामग्री सामे सरकारे राहत आपी छे। राहत दरे सरकार आपी रही छे डुंगळी, चना दाळ अने लोट। 25 रूपया प्रति किलोना भावे डुंगळीनू नाफेड द्वारा वेचाण करवामां आवी रह्युं छे। 60 रूपया प्रति किलोना भावे चना दाळनू वेचाण चाली रह्युं छे। 27.50 रूपया प्रति किलोना भावे घऊंना लोटनू वेचाण करवामां आवी रह्युं छे। अमदावादमां विविध स्थळोए नाफेडना बेनर साथे वाहनोमां स्टोल लाग्या छे। सरकारनी पहेलने लोकोए पण आवकारी छे। सरकारनी आ पहेल गरीब अने मध्यम वर्ग माटे महत्वपूर्ण साबित थशे। मोंघवारी दिन प्रतिदिन वधी रही छे त्यारे सरकार द्वारा इनिशिएटिव लेवामां आवी रह्यो छे। लोकोने खाद्य सामग्री सस्ती मळे ते माटेनी पहेल जे छे ते करवामां आवी छे। आप जे जोई रह्या छो के नाफेड द्वारा अत्यारे हाल जे विविध खाद्य सामग्रीनुं वेचाण जे छे ते करवामां आवी रह्युं छे। जे अंतर्गत वात करीए तो डुंगळी जे छे તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ચણા દાળ જે છે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ઘઉંના લોટનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જો કે ડુંગળી અત્યારે હાલ જે 60-50 રૂપિયા કિલો માર્કેટમાં મળી રહી છે, ત્યારે 25 રૂપિયા કિલો નાફેડ જે છે તે ડુંગળી વેચી રહી છે। સાથે સાથે ચણા દાળ જે છે તે 60 રૂપિયા પ્રતિ કિલોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એ જ રીતે ઘઉંના લોટની વાત કરવામાં આવે તો ઘઉંના લોટ જે છે તે 27.50 પૈસાના દરે ઘઉંનો લોટ જે છે તે વેચાણ કરવા માટે આવી રહ્યું છે। રાજીવનગર ખાતે આ ટેમ્પા દ્વારા સ્ટોલ જે છે તે લગાવવામાં આવે છે અને મોટી સંખ્યાની અંદર લોકો હારબંધ પોતે આ ખાદ્ય સામગ્રી જે છે તે લેવા માટે ઉભા છે। લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। બા, કેટલું અસરકારક કહે, સસ્તું સસ્તા દરે મળે છે, તમારી માટે કેટલું સારું છે? કેટલો ફાયદો લાગે? અડધો અડધો ફાયદો છે, સારું સારી ગાડી છે મોદી સાહેબ। શું કહે છો કાકા? આમ 70-60 રૂપિયા કિલો ડુંગળી હોય છે, અહીંયા ઘણું સારું છે। ગવર્મેન્ટ તરફથી જે કઈ સબસિડી મળે છે લોકલ પબ્લિકની અંદર ઘણી રાહત રહેશે। ઓકે, તમને કેટલો ફાયદો થશે? ઘણો ફાયદો છે એકદમ, કારણ કે જે 80 રૂપિયા લે છે એના 50 રૂપિયામાં 2 કિલો આવે છે, ખોટું નથી, સારામાં સારું છે, ફાયદો થઈ ગયો ને 50%। સરકાર કરે છે બધું સારા માટે જ કરે છે, શું માં ખોટું છે જ નહીં। સરકારના પગલાને કેવી રીતે જોઈ રહ્યા છે? સારું જ છે બધું જ, સરકાર બી આપણા ધ્યાન રાખે છે નાના માણસોનું અને બધું સારું જ કરે છે। મોંઘવારીથી આમ જોવા જાય તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય, પરંતુ આ પ્રકારે બજેટ ખોરવાશે હવે? ના, ખોરવાશે, આ પ્રકારે આલશે તો ખોરવાશે, સારું રહેશે। હા, ના ના, નહીં ખોરવાય, હા સારું રહેશે આમ। શું છે, ખિસ્સામાં ભાર નહીં પડે એવું લાગે છે? 100% તો લોકો વધતી જતી મોંઘવારીની અંતર્ગત આ પ્રકારે જે વિતરણ કરવામાં આવી રહ્યું છે તે સબસિડી મારફત મળી રહ્યું છે અને તે પ્રકારની નીતિને આવકારી રહ્યા છે અને આવકારદાયક પગલું હોવાની વાત જે છે તે કરી રહ્યા છે અને લોકો પણ હોંશે હોંશે ખરીદતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કેમેરા અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ।